गुड मॉर्निंग वाला विद्यार्थी मिकेनिकल एंजीनियरिंग अंदर डिप्लोमा सेमेस्टर फोर में आप जो सब्जेक्ट है मेन्युफेक्चरिंग एंजीनियरिंग बे में चैप्टर नंबर वन आप डिस्कस कर रहा था। गई काल लैक्चर में आप ऑर्थोगोनल ऑब्लिक कटिंग विषे माहिती मेळवी त्यार पछी लैक्चर एंडिंग में आप जो ऑर्थोगोनल कटिंग और ऑब्लिक कटिंग जो थाय छे एनी वच्चे तफावत एटले के डिफरन्स जोयो। आज आप खूबज इम्पोर्टंट कही सक आईएमपी एवं थीअरी जो जाइ रहा है। क्लियर है? तमें घनी बड़ी वक्त कोई मेकेनिकल एंजीनियर मोरे सांभळ्यु हशे कि इंटरव्यू में तमने आवा क्वेश्चन पूछाय छे, तो ये प्रेक्टिकल बेस्ड जे क्वेश्चन पूछाय छे ए पण आज आप आ थीअरी साथ जे जोड़ेला है ये पॉइंट डिस्कस करीशुं। स्टार्ट करे आज लेक्चर। आज की थीअरी आपणी छे चीप फॉर्मेशन अने चीपना प्रकार। ज्यारे आपणे मशीनिंग ऑपरेशन करीए छे वर्कपीसनी सरफेस पर थी बिनजरूरी मटीरियल जे आपणे रिमूव करीए छे कटिंग के मशीनिंग प्रोसेस करीने, तो ए जे मटीरियल रिमूव थाय छे ए जे रिबिन ए जे पतली पतली कातरी बने छे एने आपणे कहीए छे चीप। तो ये चीपनू जो फॉर्मेशन थाय छे एनी पाछळ कई मिकेनिज्म जवाबदार छे अने एना प्रकार कया कया छे ते आपणे डिस्कस करवाना छे। स्टार्ट करीए छे चीप पैदा थवानी प्रक्रिया, कि ज्यारे आपणे मशीनिंग के कटिंग ऑपरेशन करीए छे त्यारे कई मिकेनिज्मना लीधे चीपनू प्रोडक्शन थाय छे अथवा चीप प्रोड्यूस थाय छे। कटिंग प्रोसेस दरमियान वर्कपीसमांथी जे धातु कपाय અને પાતળી રિબિનના રૂપમાં બહાર પડે છે તેને ચીપ કહેવાય છે। તમે જ્યારે કટિંગ કે મશીનિંગ પ્રોસેસ કરો ટૂલ દ્વારા વર્કપીસની જે કોઈ પણ ધાતુ કપાય છે એ ધાતુની પાતળી રિબિન કે પાતળી જે ચીપ બનીને મટીરિયલ રિમૂવ થાય છે, લોકો રિબિન કહે છે આપણે કાતરી કહીએ છીએ તેને આપણે ચીપ કહીએ છીએ। આ જે ચીપ ઉત્પન્ન થાય છે એ પ્રોસેસ બહુ જ જટિલ છે, છતાં પણ ટ્રાય કરીશું સમજવાની। અઘરી વસ્તુ સમજવાનો અધિકાર મિકેનિકલ એન્જિનિયર પાસે જન્મજાત હોય છે અને આપણા માટે કોઈ વસ્તુ હાર કે અઘરી હોતી નથી। જ્યારે કટિંગ ટૂલ દ્વારા બર લગાડવામાં આવે છે ત્યારે વર્કપીસની સરફેસ પર કટિંગ એજ શિયરિંગ એક્શનથી ધાતુ દૂર કરવાની શરૂઆત કરે છે। જ્યારે વર્કપીસની ઉપર તમે ટૂલને ધક્કો મારો છો અને વર્કપીસ સાથે ટૂલ કોન્ટેક્ટમાં આવીને ત્યાર પછીનું જે કટિંગ ફોર્સ લાગે છે ટૂલ દ્વારા વર્કપીસની ઉપર અથવા વર્કપીસની સરફેસ ઉપર, તો એ વખતે શિયરિંગ એક્શનને કારણે ઓકે પ્રોસેસ થાય છે, શિયરિંગ એક્શન થાય છે અને ધાતુની સપાટી પરથી મટીરિયલ દૂર થવાની પ્રોસેસ શરૂ થાય છે। હવે આ શિયરિંગ એક્શન જો કન્ટિન્યુઅસલી ચાલતી રહે, સતત ચાલુ રહે, તો સતત એક ધારી રિબિન તેમાંથી નીકળવા માંડે છે। તમે આ જ પ્રોસેસ કન્ટિન્યુઅસ રાખો તો સતત શિયરિંગ એક્શન ચાલુ રહેશે, વર્કપીસની સરફેસ પરથી મટીરિયલ ચીપ બનીને નીકળતું રહેશે। આ બળને વધારવા પ્લાસ્ટિક ડિફોર્મેશન થવાથી ટૂલના ફેસ ઉપર થઈને વર્કપીસમાંથી તૂટી જઈ ચીપ છૂટી પડે છે। ઓકે, તમારે જો હજી થોડું બર વધારવું હોય તમે વધારી શકો છો, જેવી શિયરિંગ એક્શનને કારણે બર વધશે એટલે વર્કપીસની સપાટી ઉપર જે કોઈ પણ મટીરિયલ છે એનું પ્લાસ્ટિક ડિફોર્મેશન થશે અને ત્યાંથી વર્કપીસમાંથી મટીરિયલ તૂટીને ચીપ સ્વરૂપે છૂટું પડશે। આ પ્રક્રિયા જુદી જુદી જાતના વર્ક મટીરિયલ ઉપર જુદા જુદા પ્રકારની ચીપ પેદા કરે છે। જેમ વર્કપીસનું મટીરિયલ બદલાય, વર્કપીસની ધાતુનું નામ બદલાય અથવા ધાતુનું સ્ટ્રક્ચર બદલાય, તેમ તેમ અલગ અલગ પ્રકારની ચીપ પેદા થાય છે। જેમ કે માઇલ્ડ સ્ટીલ છે તો અલગ પ્રકારની ચીપ આવશે, કાસ્ટ આયર્ન તો અલગ પ્રકારની ચીપ નીકળશે, સ્ટેનલેસ સ્ટીલ તો અલગ પ્રકારની ચીપ નીકળશે, આમ કોપર, નિકલ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, સ્ટીલ, આમ જેમ જેમ તમે મટીરિયલ બદલશો ધાતુ બદલાશે
તેમ તેમ અલગ અલગ પ્રકારની ચીપ પેદા થશે તથા બીજી ઘણી બધી વસ્તુ છે જે ચીપ પ્રોડ્યુસ કરવા અથવા ચીપ પ્રોડ્યુસ થતી હોય એને અસર કરી શકે છે અથવા અસર કરે છે જેમ કે કટિંગ ટૂલની જ્યોમેટ્રી તમારું કટિંગ ટૂલ છે એ કેવા પ્રકારનું બન્યું છે એની ડિઝાઇન શું છે તે સ્પીડ કેટલી સ્પીડમાં તમે કટિંગ કરો છો તે ફીડ કેટલી ઝડપથી તમે ટૂલને ફીડ કરાવો છો ડેપ્થ ઓફ કટ ટૂલની મદદથી તમે એક જ વખતે કેટલી ઊંડાઈ સુધી શું કરો છો કટિંગ કરો છો તો આ બધી વસ્તુને કારણે પણ જે ચીપ પ્રોડ્યુસ થાય છે એની ઉપર અસર થાય છે અને અલગ અલગ ચીપ પ્રોડ્યુસ થવાને કારણે આપણો જે બી વર્કપીસ છે એની ઉપર કટિંગ કે મશીનિંગ થયા પછી એની જે સરફેસ ક્રિએટ થાય છે એ સરફેસ કેટલી ફિનિશ હશે રફ સરફેસ હશે કે સ્મૂથ સરફેસ હશે એ બધી વસ્તુનો આધાર એની ઉપર રહેલો છે એક સારો મિકેનિકલ એન્જિનિયર અથવા એક સારો મશીન ઓપરેટર આ બધી વસ્તુ જાણતો હોય છે એને દરેકે દરેક વસ્તુ ખ્યાલ હોય છે અને એને ખબર છે કે મારે કયા મટીરિયલ સાથે કઈ રીતના કામ કરવાનું છે કયું ટૂલ યુઝ કરવાનું છે કટિંગ સ્પીડ કેટલી રાખવાની છે ટૂલને ફીડ અને ડેપ્થ ઓફ કટ કેટલી આપવાની છે મશીનની જે ચાલ છે ઓકે બધી વસ્તુ એને ખબર હોય છે અને ત્યાર પછી એ તમને સારામાં સારો વર્કપીસ બનાવીને આપે છે તો કારીગરને ખબર હોય તો ઉપર એઝ અ સુપરવાઇઝર જો આપણે જોબ કરતા હોય તો આ દરેક વસ્તુ આપણને પણ ખબર હોવી જોઈએ ક્લિયર છે બીજું જ્યારે આપણે કટિંગ કે મશીનિંગ ઓપરેશન કરીએ અને એ વખતે કયા પ્રકારની ચીપ ક્રિએટ થશે અથવા કયા પ્રકારની ચીપ પ્રોડ્યુસ થશે એનો આધાર આપણને અમુક પરિબળો આપેલા છે એની ઉપર રહેલો હોય છે એટલે હવે આપણે પછી આપણે અહીંયા તમે જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર 6 જેવા પરિબળો આપણને આપ્યા છે જેને કારણે વર્કપીસની સરફેસ પર જ્યારે મટીરિયલ રિમૂવ થશે અને એ વખતે કયા પ્રકારની ચીપ પ્રોડ્યુસ થશે એનો આધાર આ 6 પરિબળો ઉપર છે એમાં સૌથી પહેલું શું કહે છે વર્કપીસના માલ સામાનના પ્રકાર અથવા વર્કપીસના મટીરિયલના ગુણધર્મો ઉપર તમે જે વર્કપીસ લીધો છે એ કયા મટીરિયલનું બનેલું છે તે ક્લિયર અને મટીરિયલની અંદર કયા ગુણધર્મો છે એની ઉપર ચીપ પ્રોડ્યુસ થવાનો આધાર છે કયા પ્રકારની ચીપ આવશે તે ખબર પડી જશે તમને મટીરિયલ પરથી કટિંગ ટૂલની જ્યોમેટ્રી કે તમારું કટિંગ ટૂલની ડિઝાઇન શું છે પોઝિટિવ રેક એંગલ છે નેગેટિવ રેક એંગલ છે સિંગલ પોઈન્ટ છે ડ્રિલ બીટ છે મિલિંગ કટર છે દરેકે દરેક વસ્તુ કટિંગ સ્પીડ કેટલી સ્પીડમાં તમે કટિંગ ઓપરેશન પરફોર્મ કરો છો તે એને આપણે વેલોસિટી પણ કહી શકીએ છીએ ડેપ્થ ઓફ કટ કેટલી કેટલી ઊંડાઈની તમે કટ મારો છો હાફ એમએમ અડધો એમએમ એક એમએમ બે એમએમ ફીડ રેટ વર્કપીસની સરફેસ ઉપર તમે ટૂલને કેટલી ઝડપથી ફીડ કરાવો છો તે અને છેલ્લું છે કટિંગ ફ્લુઇડનો યોગ્ય વપરાશ જ્યારે પણ કટિંગ કે મશીનિંગ ઓપરેશન થતું હોય ત્યારે ટેમ્પરેચરને કંટ્રોલ કરવા માટે આપણે કટિંગ ફ્લુઇડનો ઉપયોગ કરીએ છીએ જ્યાં જરૂર હોય ત્યાં કટિંગ ફ્લુઇડ કમ્પલસરી યુઝ કરવું પડે લુબ્રિકન્ટ નહીં તો ઘસારો વધારે લાગે વર્કપીસ અથવા ટૂલ ડેમેજ થઈ જાય અથવા ક્વોલિટી એની બગડી શકે છે તો આ છે આપણે એના પરિબળો કે જેને કારણે શું થાય છે કયા પ્રકારની ચીપ પ્રોડ્યુસ થશે એના ઉપર આધાર રાખે છે નેક્સ્ટ આપણે જોવાનું છે કે ચીપના પ્રકારો આપણને ખબર પડી ગઈ કે કટિંગ ચીપ શું છે કટિંગ ચીપ પ્રોડ્યુસ થાય છે એની પાછળ કઈ મિકેનિઝમ કામ કરે છે અને એવા કયા પરિબળો છે કે જેના કારણે અલગ અલગ પ્રકારની ચીપ પ્રોડ્યુસ થાય છે તે તો હવે નેક્સ્ટ આપણે સમજવું પડે કે ચીપના પ્રકાર કયા કયા હોય છે કે ભાઈ કયા કયા પ્રકારની ચીપ હોય છે તે ઓકે એમાં સૌથી પહેલું છે ત્રુટક ચીપ ઇંગ્લિશમાં એને કહેવાય ડિસકન્ટિન્યુઅસ ચીપ બીજું છે સરંગ ચીપ એક સાથે એક ધારી નીકળે તે લાંબી લાંબી તેને કહેવાય છે કન્ટિન્યુઅસ ચીપ ઇંગ્લિશમાં થર્ડ છે બિલ્ટ અપ એજ ધરાવતી ચીપ એટલે ચીપ તમારી નીકળે સરંગ જ
પણ વચ્ચે વચ્ચે મટીરિયલના થોડા ઘટતા ઘટતા નીકળી જતા હોય છે. ક્લિયર? તમે જ્યારે કોલેજ આવશો, વર્કશોપમાં આવશો, ત્યારે હું તમને આ ત્રણેય પ્રકારની ચીપ લેટ મશીન ઉપર જ્યારે ઓપરેશન કરીશું, આપણે પ્રેક્ટિકલ કરીશું, જોબ બનાવીશું, ત્યારે તમને હું ત્રણે ત્રણ પ્રકારની ચીપ કેવી રીતના નીકળે છે એ તમને હું પ્રેક્ટિકલી કાઢીને હાથમાં ચીપ બતાવીને બતાવીશ. ક્લિયર? તો યાદ શું રાખવાનું છે? ત્રણ પ્રકારની ચીપ હોય છે. તૂટક ચીપ હોય છે, એને કહેવાય છે ડિસકન્ટિન્યુઅસ. ક્લિયર છે? પછી હોય છે સરંગ ચીપ, એને ગુજરાતીમાં સરંગ કહેવાય, ઇંગ્લિશમાં કહેવાય ને કન્ટિન્યુઅસ ચીપ. પછી હોય છે બિલ્ટ એજ ધરાવતી ચીપ, તેને કહેવાય છે કન્ટિન્યુઅસ ચીપ વિથ બિલ્ટ અપ એજ. ક્લિયર? તો જો અહીંયા તમને આખું સેટઅપ આપ્યું છે, સૌથી પહેલાં આપણે ફિગર દ્વારા થોડું ઘણું ઓવરવ્યૂ સમજી લઈએ કે તૂટક ચીપમાં શું થાય. તો કે આ ટૂલ છે અને આપણો વર્કપીસ. જ્યારે ટૂલ વર્કપીસના કોન્ટેક્ટમાં આવે, કટિંગ ઓપરેશન પરફોર્મ થાય, એ વખતે ચીપ નીકળવાની શરૂઆત થાય. જો એ વખતે આવા ટુકડા ટુકડા ચીપ નીકળે, નાના નાના એક એક બબ્બે ઇંચના, એક એક બબ્બે ચાર ચાર પાંચ પાંચ એમએમના ટુકડા નીકળે ચીપના, તો એને આપણે ડિસકન્ટિન્યુઅસ ચીપ કહી શકીએ છીએ. કન્ટિન્યુઅસ ચીપમાં શું કહે છે? તો કે આ જો આપણો વર્કપીસ છે ને આ ટૂલ છે, જ્યારે વર્કપીસ ટૂલના કોન્ટેક્ટમાં આવે અને વર્કપીસની સરફેસ પરથી મટીરિયલ રિમૂવ થવાની શરૂઆત થાય, તો એ વખત આ રીતના સીધી સીધી સરંગ ચીપ નીકળે છે. આખી આખી પટ્ટી જ નીકળે, રિબિન જ નીકળે, તેને આપણે કન્ટિન્યુઅસ ચીપ કહીએ છીએ. અને જ્યારે કન્ટિન્યુઅસ ચીપ વિથ બિલ્ટ અપ એજની વાત કરીએ, તો આ ટૂલ છે, આ વર્કપીસ છે. કન્ટિન્યુઅસ ચીપ સરંગ રિબિન જેવી ચીપ તો નીકળશે, પણ સાથે સાથે આ જે વર્કપીસની સરફેસ છે ને, એની ઉપર એક ખાડા પાડી દેશે, ગાબડા પાડી દેશે. તો કન્ટિન્યુઅસ ચીપ પણ એવી જ છે. પણ કન્ટિન્યુઅસ ચીપ જ્યારે નીકળે છે, ત્યારે લાંબી લાંબી રિબિન તો નીકળે છે, પણ વર્કપીસની સપાટી ઉપર કોઈ પણ ખાડા કે ગાબડા પડતા નથી. પણ બિલ્ટઅપ એજમાં શું થાય છે? તો કે બિલ્ટઅપ એજમાં ચીપ તો સરંગ નીકળે છે, લાંબી લાંબી રિબિન નીકળે છે, પણ વર્કપીસની સપાટી ઉપર કોઈક કોઈક જગ્યાએ ખાડા પડી જાય છે, ગાબડા પડી જાય છે. ઓકે? તો આ તમે બેઝિક મિનિંગ સમજી ગયા. મારે તમને સમજાવવાનું છે ડિટેલમાં ત્રણે ત્રણ વસ્તુ. તૂટક ચીપ શું છે, ઓકે, શેના કારણે ઉત્પન્ન થાય છે, ફાયદા શું છે અને નુકસાન શું છે તે, ત્યાર પછી સરંગ ચીપ અને બિલ્ટઅપ એજમાં પણ આપણે સેમ ટુ સેમ સમજીશું. તો ચાલો સૌથી પહેલાં આપણે ધ્યાન આપીએ તૂટક ચીપ ઉપર, જે આપણે ડિસકન્ટિન્યુઅસ ચીપ છે. ઓકે? એ કઈ કન્ડિશનને કારણે અથવા કયા કારણોને કારણે ઉત્પન્ન થાય છે તે. તો એમાં સૌથી પહેલું છે કે આપણું જે વર્કપીસનું જે મટીરિયલ છે એ લો ડક્ટિલિટીવાળું અથવા બ્રિટલ મટીરિયલ હશે. તો હવે આ ડક્ટિલિટી અને બ્રિટલનેસ એ તમે ભણી ગયા છો ધાતુના ગુણધર્મની અંદર. તો એવી ધાતુ કે જેની અંદર ડક્ટિલિટી નામનો ગુણધર્મ ઓછો હોય અને બ્રિટલનેસ એની ઓછી હોય, અથવા મટીરિયલ તમારું બ્રિટલ હોય, એની અંદર તૂટક ચીપ પ્રોડ્યુસ થશે. બીજું, જે રેક એંગલ તમે રાખો છો મશીનિંગ પ્રોસેસ કરતી વખતે, એ નાનો હશે તો તૂટક ચીપ પ્રોડ્યુસ થશે. કટિંગ સ્પીડ તમે ઓછી રાખો, એકદમ ધીમે ધીમે આરામથી સ્લોલી સ્લોલી તમે મશીનિંગ પ્રોસેસ કરો, તો પણ શું થાય છે, તૂટક ચીપ નીકળે છે. વધુ ડેપ્થ ઓફ કટ, મોટી મોટી કટ મારો છો, તો પણ ડિસકન્ટિન્યુઅસ ચીપ નીકળશે, તૂટક ચીપ નીકળશે. અને જાણી જોઈને પૈસા બચાવવા માટે કટિંગ ફ્લૂટનો તમે અભાવ, જેટલું જોઈએ જેટલું કટિંગ ફ્લૂટ તમે સપ્લાય નથી કરતા, અથવા તો કટિંગ ફ્લૂટ તમે સપ્લાય કરતા જ નથી, એકદમ ડ્રાય કન્ડિશનમાં, કોરી કન્ડિશનમાં તમે શું કરો છો, મશીનિંગ પ્રોસેસ કન્ડક્ટ કરો છો, તો એવી કન્ડિશનમાં પણ ડિસકન્ટિન્યુઅસ ચીપ નીકળશે. ક્લિયર છે? તો હું જો કોઈક વાર ઇંગ્લિશમાં ડિસકન્ટિન્યુઅસ ચીપ બોલું, તો તમારે એને ગુજરાતીમાં તૂટક ચીપ સમજવી. ક્લિયર છે? ઘણીવાર ઇંગ્લિશ બોલવાની પ્રેક્ટિસ હોય તો બોલાય જાય. ક્લિયર? તમને રીઝન ખબર પડી ગયા કે ભાઈ કઈ કન્ડિશનને કારણે તૂટક ચીપ નીકળે છે તે. સાથે સાથે જોઈ લઈએ આપણે એના ફાયદા, એટલે કે એડવાન્ટેજીસ. તૂટક ચીપ નીકળવાને કારણે
सामान्य उच्च कक्षा की सरफेस फिनिश मरे छे। जेटली तमारी चीप तूटक निकले, टुकड़ा टुकड़ा चीप निकले, एटली तमारी वर्कपीस की सपाटी ऊपर अथवा वर्कपीस की सरफेस ऊपर सपाटी क्रिएट थाय छे एनु सरफेस फिनिश तमने सारो मळशे। बीजू शू कहे छे के ओछो पावर वपराय छे टूल ने फेरवा माटे अथवा वर्कपीस ने फेरवा माटे। जे आपणे मोटर यूज करीए छे ए मोटर जे इलेक्ट्रिसिटी थी चाले छे एना जे पावर होय छे, रेटिंग होय छे, एम्पियर होय छे, वोल्टेज होय छे, ओछा वपराय छे एटले तमारो इलेक्ट्रिसिटी नो बिल ओछो आवे एम कहेवाय। अथवा तमे एवुं कही शको के मशीन ओछो पावर वापरशे। टूल नी व्यवहारु आवडा सारी होय छे। तूटक चीप निकळती वखते जो तमे जे टूल यूज करता हो अथवा तमे एवुं टूल यूज करो छो के जेनाथी तूटक चीप निकळे छे ते टूल नी जे लाइफ छे, टूल नी जे आवडा जे लाइफ छे એ વધુ સારી હશે અથવા વધુ સારી રહેશે એવું કહેવામાં આવે છે। તો આ થઈ ગયા આપણા તૂટક ચીપના ફાયદા। ક્લિયર છે? ડિસએડવાન્ટેજીસ પણ જોઈ લઈએ કે શું નુકસાન થાય છે। નુકસાનમાં એવું કહે છે ગેરફાયદાની અંદર, ડક્ટાઇલ મટીરિયલ માટે આ પ્રકારની ચીપ ઇચ્છનીય નથી। જો મટીરિયલ ડક્ટાઇલ હોય, સોફ્ટ હોય અને એમાં જો તૂટક ચીપ નીકળે તો એ સારી વસ્તુ નથી। ડક્ટાઇલ મટીરિયલમાં તો તમારી કન્ટિન્યુઅસ સળંગ જ ચીપ નીકળવી જોઈએ, છતાં પણ જો નીકળે છે તો કોઈક જગ્યા ભૂલ થાય છે, ભૂલ તમારે સુધારવી પડે, ભૂલ નહીં સુધારો તો ટૂલ જલ્દી ઘસાઈ જાય છે અને જે સરફેસ બને છે વર્કપીસની ઉપર, ઓકે, એ સરફેસ પણ રફ એટલે કે ઉતરતી કક્ષાનું ફિનિશિંગ તમને એકદમ રફ સરફેસ મળે છે। તો સૌથી મોટો ગેરફાયદો તૂટક ચીપનો આ જ છે। અને સ્પેશિયલી મટીરિયલ પણ કયું છે તો કે ડક્ટાઇલ મટીરિયલની અંદર જો તૂટક ચીપ નીકળે, ડિસકન્ટિન્યુઅસ ચીપ નીકળે તો એ આપણા માટે ખૂબ જ મોટું નુકસાનકારક વસ્તુ છે। ક્લિયર છે? તો અહીંયા સુધી રાખ્યા છે આજના લેક્ચરમાં। હજી બે પ્રકારની ચીપ બાકી છે જેને આપણે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું। તો આજનો લેક્ચર અને આવતીકાલનો લેક્ચર તમારે કન્ટિન્યુઅસલી સાથે જોવાનો રહેશે। અને જે ફિગર જે પોઈન્ટ અહીંયા બતાવ્યા છે તમારે ખાસ ક્લાસ નોટની અંદર નોટ ડાઉન કરી લેવા। થેન્ક યુ।